लुणावाड़ा शहरा हाईवे मार्ग पर मकाई डूडा वेचाण जयाफत उड़ावता राहदारी મહીસાગર જિલ્લામાંથી પસાર થતા લુણાવાડા શહેર હાઈવે રોડની સાઈડની બાજુમાં ગરમાગરમ ચોમાસામાં પાકેલા મકાઈના ડૂડાની મોજ રાહદારીઓ વટી માર્ગો માણી રહ્યા છે. મહીસાગર જિલ્લાનો મુખ્ય મહત્વનો પાક એટલે મકાઈના ડૂડા ગણવામાં આવે છે. હાલમાં ગોધરા લુણાવાડા હાઈવે માર્ગ ઉપર આસપાસના લોકો પોતાના ખેતરમાં થતા ડૂડાનું વેચાણ કરીને આવક મેળવી રહ્યા છે. મુખ્ય સ્ટેટ હાઈવે માર્ગ હોવાથી અહીંયાથી સારી એવી ઘરાકી થઈ રહી છે. મકાઈને શેકીને તેમજ બાફીને તેનું વેચાણ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યું છે. અહીંથી આવતા જતા પસાર થતા લોકો અહીં ઊભા રહીને મકાઈના બંને ફ્લેવરને જયાફત પણ માણી રહ્યા છે. આસપાસના ગામ લોકો અહીં રસ્તા પર બેસીને વેચાણ કરે છે. આ રોડ પર મોટી સંખ્યામાં મકાઈનું વેચાણ કરતા લોકો જોવા મળી રહ્યા છે. હાલમાં ખેતીમાં મકાઈ પાક તૈયાર થઈ ગયો છે, જેથી કરીને ખેતરમાં લાવીને મકાઈનું વેચાણ કરવામાં આવી રહ્યું છે અને રોજિંદી આવક સ્થાનિકો મેળવી લેતા જોવા મળી રહ્યા છે. હાલમાં કોરોના વાયરસની મહામારી જીવવું મુશ્કેલ છે, ત્યારે આવા સમયે ખેડૂતો પોતાના ખેતરમાંથી જે ડોડાનું પાકનું થયા છે તેનું વેચાણ કરી રહ્યા છે. શેકીને અને બાફીને ડોડા લોકોને ખવડાવી રહ્યા છે, જેથી કરીને લોકો પણ મોજ માણી રહ્યા છે. આ છે દ્રશ્ય લુણાવાડા શહેરના વિસ્તારનું, કે જ્યાં હાઈવે સ્ટેટ હાઈવે છે, કે જ્યાં રોજગારી મેળવવા માટે આત્મનિર્ભર બન્યા છે ખેડૂતો, કે જે પોતે મકાઈનું વેચાણ જાતે જ કરી રહ્યા છે રોડ પર અને ખેતરમાંથી લાવીને તાત્કાલિક ડોડાનું વિતરણ કરવામાં આવ્યું છે. મકાઈ ડોડા શેકીને બાફીને આપવામાં આવી રહ્યા છે, જે આપ દ્રશ્યમાં નિહાળી રહ્યા છો. મહીસાગર જિલ્લાના વડા મથક એવા લુણાવાડા નગરમાં રખડતા પશુઓનો ત્રાસ. વડુ મથક એવા લુણાવાડા શહેરમાં અડીંગો જમાવીને બેઠા છે રખડતા પશુઓ, જેથી કરીને વાહન ચાલકો અને મુસાફરો કરી રહ્યા છે પરેશાન થઈ રહ્યા છે. લુણાવાડા નગરમાં છપૈયા ધામથી પૂંજા હોસ્પિટલ સુધી રખડતા ઢોરોના ત્રાસથી નગરજનોમાં અકસ્માત થવાનો દહેશત જોવા મળે છે અને નાના મોટા અકસ્માતો પણ સર્જાય છે. દિન પ્રતિદિન રખડતા ઢોરોમાં વધારો થઈ રહ્યો છે, જેના કારણે વાહન ચાલકો અને મુસાફરો પરેશાની વેઠી રહ્યા છે. વાત કરવામાં આવે મહીસાગરની, તો મહીસાગર જિલ્લાનું વડુ મથક લુણાવાડા હોવાથી વાહન ચાલકો અને મુસાફરો માટે મોટો ઘસારો જોવા મળે છે. આના કારણે અમુક સમયે ટ્રાફિક જામ પણ થવાની દહેશત જોવા મળી રહી છે અને આ સમસ્યાઓ પણ પ્રતિદિન વધી રહી છે. આવા કોઈ મોટા અકસ્માત સર્જાય તો તેની જવાબદારી કોની? રખડતા પશુઓને લીધે ક્યારેક અકસ્માત પણ સર્જાવાની ઘટનાઓ બનતી હોય છે. આ મહીસાગર જિલ્લાની નગરપાલિકાના અધિકારીઓ રખડતા ઢોર વિશે યોગ્ય કાર્યવાહી કરે તેવું પ્રજાજન ઈચ્છી રહ્યા છે. હાલમાં તો રખડતા ઢોરોના કારણે નાના મોટા અકસ્માત થવાની સર્જાઓ ઘટનાઓ પણ બહાર આવતી હોય છે, ત્યારે મહીસાગર જિલ્લાના વડા મથક લુણાવાડામાં રખડતા ઢોર પશુઓનો ત્રાસ જોવા મળી રહ્યો છે, જે દ્રશ્યમાં નિહાળી રહ્યા છું.